मांडी ब्रह्मांडना करता हरता सर्वना आधारे वा पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण तथा महाराज ने राजी करी रहया छे सर्वने भगवानी ओळखाण करावी रहया छे एवा पूज्य सांख्योगी भक्तिबेन नवलबेन देरियाबेन लाडूबेन सर्वे बहनों तथा महाराजना स्वरूपमां हेतवाळा कथावार्ताना अनुरागी एवा सर्वे भाविक युवती मंडळना बहनों जय स्वामीनारायण। ત્રણ દિવસની શિબિરમાં મજા કે એક દિવસની? એવું છે, પણ ત્રણ દિવસની એક દિવસમાં મજા લઈ લેશો? ત્રણ દિવસ નથી એટલે નથી જ ને, હવે તો શું કરશો, દુઃખી તો નહીં થવાય, એટલે ત્રણ દિવસનો લાભ એક દિવસમાં, ત્રણ દિવસમાં કથા સાંભળો ને જે લ્યો છો એ એક દિવસની કથામાં લઈ લેશો ને? હા, ત્યારે આજની એ દિવ્ય આપણી સભા, આમ તો કથામાંથી સુખ મળે પણ હું કથામાંથી તમને દુઃખ ઉપજાવું તો સંભળાય છે ને? કથા સાંભળવાથી સુખ આવે પણ તમને મારી કથામાંથી દુઃખ મળે છે, મને સહન કરશો? તો તમને એક પ્રશ્ન પૂછું છું, સૌથી મોટું દુઃખ કયું? શિબિર છે અને આપણી સેમિનાર કહેવાય ને, શિબિર પ્રશ્નોતરી હોય છે, ખાલી કથા વાર્તા નહીં, સૌથી મોટું દુઃખ કયું સહન કરવું તે? સાચું, હા કોણ પાડશે? સહન કરવું તે મોટું દુઃખ કોણ હા પાડશે? બધા ભૌતિક એટલે આ શારીરિક આપણા સુખમાં વધારે દુઃખ કયું આપણે ક્યાંક સહન કરવું પડે તે, એથી મોટું દુઃખ હજી કયું? સહન કરવું એ દુઃખ છે પણ એથી મોટું દુઃખ કયું? મારી રીતે હું જવાબ આપું તો સૌથી મોટું દુઃખ આપણી માટે એ છે વગર વાકે સહન કરવું, સહન કરવું તે દુઃખ પણ વગર વાકે સહન કરવું તે, અહીંયા હું તમને એમ કહું તમે સહન કરો તો તમને એમ થાય સહન તો કરી લે પણ કઈ સહન આમ નમ થાય, કોઈને પણ સહન કરું તો સહન સહેલાઈથી થઈ જાય? અહીંયા એમ કીધું કે હાલો આપણે પ્રોગ્રામ છે કઈક આઈસ્ક્રીમનો જમી લો, તો એ જમી લીધું, એમાં તો સુખ મળ્યું, એમાં કઈ સહન નથી કરવું પડ્યું, પણ વગર વાકે સહન કરવું એટલે એક તમારે દુઃખ ઊભું કરવાનું છે, કારણ કે તમારે સહન કરવાનું છે, સહન કરો એટલે સમજે જાય છે ને? ત્યારે જગતમાં કહેવત છે સહન કરે ને તે સુખી થાય, સહન કરે તે આ લોકમાં કહેવત બોલાતી હોય છે, સહન કરે તે સુખી થાય, એ પાછા કહેનારા સહન ન કરતા હોય ઘણી વખત, સહન કરે તે સુખી થાય, કારણ કે આમ તો હું તમને હજી એક પ્રશ્ન પૂછું, સહન કરવામાં તમે સુખ કહેશો ને તોય ખોટો, ઘણી વખત દુઃખ કહેશો તોય સહન કરવું તે સુખ છે તોય ખોટો છે અને દુઃખ કહેશો તોય ખોટો છે, કારણ કે સહન કરે છે પણ મનગમતામાં બધા સહન કરે છે, બીજાનું મનનું ધાર્યું મુકાવીને બીજાના મનનું ધાર્યું કરવું એમાં દુઃખ હોય છે, સમજાય છે ને? પોતાના મનનું ધાર્યું કરવું એમાં તો એને સુખ હોય છે, બીજાના મનનું ધાર્યું કરવું ને એમાં દુઃખ, તમારે બે ફ્રેન્ડ બેઠા છો બે બેનપણીઓ, જ્યાં તમને બેસવું છે ત્યાં બેસવા દે બેનપણી પાસે તો તમને સુખ, ત્યાંથી તમને આઘા કર્યા તો પહેલી લાઈન જ છે પણ એકને આ સાઈડ ને એકને આ સાઈડ તો થોડુંક દુઃખ લાગ્યું ને, એટલે દુઃખ સહન કરવામાં દુઃખ નથી પણ મનગમતું સહન કરવામાં સુખ છે અને બીજાનું મનનું ધાર્યું કરવામાં દુઃખ છે, આપણે એને સમજવું છે આજે। ગુણાતીતાનંદ સ્વામી કહેવાય છે જૂનાગઢમાં રહેતા અને ક્યાંક બહાર જતા હશે, સ્વામીએ રોડ ઉપર એક દ્રશ્ય જોયું
પહેલાના જમાનામાં રોડ બનતા ને ત્યારે સાઈડમાં ખાળિયા ખોદે, કહેતા ખાડા ગાળેની માટી પાસે રોડ ઉપર પથરાય એને ખાળિયા ખોદે. અત્યારે તો જીસીબી આવી ગયું છે, પણ એ વખતે મજૂરો પોતે હાથે ખાડા ખોદે, એમાંથી જે માટી નીકળે તગારા ભરીને નાખવાની રોડ ઉપર, ત્યારે રોડ બને. અમારે તમને ખબર ન હોય ને એટલે શીખવવું પડે છે. એટલે એને ખાળિયા ખોદે કહેવાય. તો ગુણાતીતાનંદ સ્વામી એમને જોયું કે આ બિચારા કેવા મજૂરો, ગરમીના એટલે કારણ કે ઉનાળાનો સમય, એમાં બપોર વચ્ચેનો ધૂમ તાપ હોય અને મજૂરો જાતે ખોદતા જાય ને ભરી ભરીને નાખતા જાય, કેટલી મહેનત છે. સ્વામી કે પાસે ગયા અને પૂછ્યું, ભાઈ તમને કેટલી મજૂરી? હવે એ વખતમાં ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કે 50 પૈસા. સ્વામીને એમને કીધું 50 પૈસા મજૂરી, કહેતા આઠાના. સ્વામી કહે, ચાલો હું તમને 1 રૂપિયો આપું, તમને 50 પૈસા છે ને, હું તમને 1 રૂપિયો આપું, ચાલો મારી સાથે. ઓલા તો બહુ રાજી થયા કે આપણે 1 રૂપિયો મજૂરી મળશે. આવ્યા મંદિરમાં, સ્વામીએ મંદિરમાં રાધારમણ દેવની સામે બેસાડી દીધા બધાને, અને કીધું લ્યો આ એક એક માળા, હાથમાં માળા આપી, આપણે પકડાવી ને ત્યારે હાથમાં માળા આપી. સ્વામી કે માળા કરો, હું આવું ત્યાં સુધી માળા કરજો, બપોરનો સમય થશે એટલે તમને હું જમવા બોલાવી જઈશ. માળા કરી, ઓલાને તેમથી બહુ સારું, નીચે આરસ, ઉપર પંખા, કે ઘરે ન હોય એવડો પંખો છે, ઉપર પંખા, એમાં પાછું બપોરે લાડુની રસોઈ હોય, એટલે આ તો બહુ રાજી છે. પાછા બપોર પછી સ્વામી કે લ્યો પાછા માળા કરવા, શું કરવાનું બીજું, એને તો બપોરે જમાડી દીધા. સ્વામી કે ફરી વાર બેસી જાઓ માળા કરવા, ભગવાન જાગે ત્યાં સુધી માળા કરો. અને બપોર પછી માળા કરવા બેઠા. સવારમાં તો થોડુંક સારું લાગ્યું, કારણ કે લાડુ જમવા મળ્યા ટાઢે સાંયે, પણ બપોર પછી તો પછી કેટલી વાર બેસાય, એક ધારો માળા લઈને બેસવું એટલે કંટાળી ગયા. અને સ્વામીને કહેશે, સ્વામી લ્યો આ માળા અમે જઈએ છીએ. સ્વામી કે કેમ થયું? એ કે બસ આના કરતાં તમને ખાળિયા ખોદવામાં મજા આવે એમ. તમે જોઈજો, છોકરાઓને ગમે એટલું બહાર દોડાવશો ને તો એ ગમશે, પણ અહીંયા બહાર ફળિયું વાળવા દેશે ને આ વિદ્યાર્થીને તો એ એને સેવા ફાવશે, પણ અહીંયા પ્રાર્થના હોલમાં બેસવું, માળા કરવી, એ ફાવશે આપને એમ નથી? જગતનું ગમે એ બધું ફાવે છે, પણ ભજન કરવું ફાવે એટલું ન ફાવે ને. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે પણ અહીંયા તો ટાઢો સાંયો છે, ભગવાન સામે છે, તો તમારે બેસીને માળા કરવી, ત્યાં તો કેટલી મહેનત પડે, એમાં તડકો હોય, ભીખા તરસા, જમવાનું કંઈ હોય નહીં અહીંયા તો. પણ સ્વામી કે ઈ મજૂરો કે સ્વામી અમને ઈ ફાવે છે, ઈ અમને ફાવશે, પણ આ અમને ફાવશે નહીં. ત્યારે ખાળિયા ખોદવા, તાપમાં રહેવું, ટાઢા રોટલા ખાવા, એ એક દુઃખ છે ને. આપણે જોઈ ગરીબોને એ દુઃખ છે બિચારાને, પણ એનું મનનું ધાર્યું કરે એટલે એને એમાં દુઃખ નથી. અહીંયા ટાઢો સાંયો છે, લાડુની રસોઈ છે, ખાલી બેસી રહેવાનું છે, ખાલી હાથથી જ માળા ફેરવવાની છે, કોઈ પ્રોસેસ નથી, પણ છતાંય અહીંયા મનનું ધાર્યું એટલે એને ગમતું નથી, એટલે એમાં દુઃખ છે. સમજાઈ ગયો આ પોઈન્ટ? બસ હવે આની ઉપર આપણે હાલવાનું છે કે દુઃખ એનું છે. તો કે પોતાના ધાર્યામાં, હજી તમારું કહું, તમે લગ્નમાં ગયા હોય તો ત્યાં 2-3-4-5 કલાક સુધી ભારે સેલું પહેરો, સેલું કેટલું જાડું હોય, એમાં ઉનાળામાં લગ્ન હોય તો ગરમી હોય, સેલું પહેરું હોય, માણસોની ટ્રાફિક એટલી હોય, ગરમી એટલી થતી હોય, તો પરસેવે રેબઝેબ થઈ ગયા હોય, પણ મનના ધાર્યામાં તો એમાં એ સુખ છે સેલું પહેરવું. અહીં ખાલી એક ડ્રેસ જ પહેરાય હોય તો એ તો આજ તમે પહેરો, પણ કંઈક શોભાયાત્રા છે, હમણાં રથયાત્રા હતી તો એમાં ડ્રેસ પહેરી, તેમાં શું મનગમતી હાડી, હમણાં એંડોળા ઉત્સવ આવશે કે ડ્રેસ પહેરીને આવજો, હતી કે બેન અમને જે પહેરવી હોય હાડી પહેરવા ગયું ને ડ્રેસમાં થાય ને, ડ્રેસ તો કેટલો હળવો છે તમારો, પણ એ બીજાના મનથી ધાર્યો પહેરવાનો છે. અને ઓલી હાડી સામે તમે ગમે એટલી ગરમી થાય, પણ મનના ભાવથી પહેરી છે ને એટલે એમાં તમને દુઃખ નથી. આમાં સમજાઈ ગયું ને? ત્યારે શાંતિ હંમેશા સહન કરવામાં છે. આજે આપણે એવું જોયું છે કે આ લોકમાં ચારે બાજુ આધી વ્યાધીને ઉપાધિથી ભરેલો આ સંસાર છે, દુઃખનો દરિયો, સમુદ્ર તો દરિયો કહેવાનો, સરોવર નથી કહેવાનો,
દુખનો ભરેલો દરિયો છે, એની વચ્ચે તમારે જ્યારે જિંદગીને પસાર કરવી છે ને, ત્યારે એક ધારું કોઈની માટે સુખ નહીં આવતું હોય, આવતું હશે? ચડતી પડતી હશે ને? જીવનના રંગ બદલતા જાય, સુખ અને દુખ કેરી છાયા આવે ને વહી જાય. સતત કોઈના એક સરખા દિવસો રહેતા નથી, એટલે આપણે તો એક જ પોઈન્ટ લેવાનો છે, કારણ કે તમે યુવતી છો, મહિલા નથી. મહિલા થોડુંક સામે બોલશે તો ચાલશે, ગમે તેમ વર્તન કરશે તો ચાલશે. આપણે ત્યારે સહન કરવું એટલે કે, અને એમાં શાંતિ પણ છે, પાછળથી તો સુખ જ છે, પણ એ સમયે થોડુંક કઠણ લાગતું હોય. અત્યારે હું તમને એમ કહું ને, તમે સહન કરો તો એમાંય તમને કઠણ લાગે. મંદિરે આવ્યા હોય પછી કે બેન મારે આવો પ્રોબ્લેમ છે, મારા છોકરા તરફથી અથવા પતિ તરફથી, સાસુ તરફથી, જેઠાણી તરફથી કાંઈ પ્રોબ્લેમ તમે અમને બતાવો, તો અમે એમ કે તમે આમ કરજો તો તમને મજા, પણ એમ કે નહીં કરતા, આવું તમે સહન કરો તો તમને એમ થાય બેન આવું કીધું કરતા, આમ કંઈક બીજું બતાવ્યું હોય તો, એમાંથી કંઈક નીકળાય એવું બતાવ્યું હોત તો, પણ અમે એમ કહી દઈએ કાંઈ નહીં, એ જે છે એ ચાલશે, તમે ખાલી સહન કરજો. તમારા માટે તો કઠણ ને, અમારે બોલી જવાનું, પણ તમારી માટે કઠણ થયું ને? કદાચ બોલનારાને પણ કઠણ પડતું હોય છે, ત્યારે ઘણી વખત હૃદયમાંથી, આમ તો તમારા બધાના હૃદયમાંથી એક પ્રશ્ન તો ઉઠશે જ, પ્રશ્ન બોલું છું કે બહેન ક્યાં સુધી સહન કરવું? સહન તો કરીએ, મારી પાસે આવા જ પ્રશ્ન આવે એટલે મેં તમને આવી કથા લીધી છે. બેન સહન તો કરી, પણ ક્યાં સુધી સહન કરવું? બીજો પ્રશ્ન છે, વગર વાકે સહન કરવાનું કે વગર વાકે સહન કરવાનું? ત્રીજો પ્રશ્ન એવો છે, શા માટે સહન કરવાનું? હું કાંઈ લાચાર છું? આપણે સહન તો કરીએ પણ કાંઈ થોડા લાચાર છીએ, સહન કોણ કરે? ચોથો પ્રશ્ન એવો છે, મારે એકને જ સહન કરવાનું, બીજાને નહીં? હશે ને આ પ્રશ્ન આપણા હૃદયમાંથી ઉઠતા હશે, ને કદાચ તમારા હૃદયની હોય તો ભવિષ્યમાં આવા પ્રશ્ન નીકળશે. જ્યારે આ ચાર પ્રશ્ન છે ત્યારે, અને વધારે એટલે લઉં છું કે ગમે એવું થાય ને, ઘણી વખત કોઈ જીવનને ટૂંકાવી નાખે ને, કહેતા આત્મહત્યા કરતું હોય ને તો આના ઉપર, બીજા પ્રશ્ન નહીં હોય. છેલ્લે બધાનો બિઝનેસ ધંધા ડીમ છે એટલે એમાં ડાઉન છે, પછી સામે શારીરિક બીમારી છે, કોઈ આપત્તિ મુશ્કેલી આવે છે, કોઈ ઘરમાં કુસંભ છે, આ બધા દુઃખ છે. પણ એ બધા દુઃખ છે, પણ એની પાછળ એક જવાબ છે, સહન કરીએ તો દુઃખની બારા નીકળીએ. અને આ બધા દુઃખ છે તો એની પાછળ માણસ શું કરશે? સહન નહીં થાય તો જ મૃત્યુ પામશે, નકર કોઈ મૃત્યુ પામશે. આત્મહત્યા કોણ કરશે? બધા પ્રોબ્લેમ તો કીધું ને, આદિવ્યાધિ ને ઉપાધિ ભરેલો સંસાર છે. આ બધા પ્રશ્ન આવવાના છે, પણ જો સહન કરે તો એ મૃત્યુ પામતા નથી. જેનાથી સહન નથી થતું એને જ આત્મહત્યા કરવાના સંકલ્પ થાય છે. ત્યારે કોઈ માણસ જીવન ટૂંકાવે તો એ પ્રશ્નનો જવાબ છે કે એનામાં સહનશીલતા જ્યારે ઘટે ત્યારે આવું એને માર્ગ લેવો પડે. જ્યારે વાલા બહેનો, આ પ્રશ્ન કંઈ નાનોય નથી, સામાન્ય નથી હો, તમે નાનો નહીં માનતા, સામાન્ય નથી, કારણ કે આના ઉપર જ આખી જિંદગી છે. ત્યારે સહન કરવું એ વાત સહેલી છે, પણ એને નિભાવવી, અત્યારે હું બોલું છું એ તમે સાંભળો છો એ બધું સહેલું છે, પણ જ્યારે સમય આવે ને ત્યારે એને એ સમયને નિભાવી લેવો ને, કદાચ જીવનમાં એને જાળવી રાખવો ને, એ કઠણ છે. જો કંઈક પ્રાપ્તિની વાત આવે ને મેળવવાની, ત્યારે એમાં કંઈક પામી શકાય. હાલો હું તમને અહીંથી કંઈક એવી કથા કરું કે તમને કંઈક મળે, પણ એવી કથામાંથી તો મળવાનું છે, પણ એ કથા આપણી પાસે અત્યારે નથી. સંપની વાત આવે તો કોઈ કે અંદર વાંધો નહીં, અમે તમારા છીએ, તમે અમારા, આવી વાત આવે તો આપણે શું એમાંથી પ્રાપ્ત થાય?
ત્યાં હૂફ મળે ને જીવનમાં કે બસ આજે તમે મને કીધું કે તમે અમારા છો, આ સંપની વાત છે, તો એમાંથી હૂફ મળે. કંઈક બીજી વાત આવતી હોય કે જીવનમાં કંઈક શ્રદ્ધાની વાત આવતી હોય તો એમાંથી આશા પ્રાપ્ત થાય છે કે ઠીક જિંદગીભરમાં એકવાર આ મળશે. હું અત્યારે તમે શ્રદ્ધાની વાતો કરું તો તમને એમ થાય આજની તો કાલ એક દિવસ આપને મળશે, એટલે એમાં માણસને આશાની આશા હોય છે, મેળવવાની મળવાની આશા હોય છે. પણ આમાં સહન કરવામાં તો ખાલી દુઃખ જ મેળવવાનું છે, બાકી કાંઈ મેળવવાનું નથી આવતું. ત્યારે છતાં આપણે તો એને આજે સમજવું છે કે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એને સમજી રાખવું પડે. મુશ્કેલીમાં જો સમજણ આવે ને તો સુખની પ્રાપ્તિ થાય. આપને ખબર છે મુશ્કેલી ક્યાં આવશે? તમને પ્રશ્ન પૂછું, કોઈને પોતાના જીવનની ખબર છે કે મુશ્કેલી ક્યારે આવવાની છે ને ક્યાં આવવાની છે? કોઈને ખબર નથી. આવતો દિવસ આપણો કેવો છે કોઈને ખબર નથી. ત્યારે એટલે વાતને વધારે તમને હું સાંભળવાનું કહું છું, હજી હું કહું છું બે વાર કે ભાર દઈને સાંભળજો, કારણ કે આ વાત બીજી વાર આવવાની નથી કે મુશ્કેલી ક્યારે ને કોને આવવાની છે ક્યારે પણ ખબર નથી. આવતો દિવસ આપણો છે, કાલનો દિવસ કેવો છે એ પણ ખબર નથી. કૌશલ્યમાં હતા ને, કહેવાય છે ભરતજીને જ્યારે રામચંદ્ર ભગવાનને ગાદી સોંપવાની હતી અને કૌશલ્યમાંને તો ખબર નહોતી પોતાનો સંતાન છે લાડીલો કુંવર છે, જ્યારે ગાદી સોંપવાની હોય ત્યારે કોની માને હરખ? જેમ આ લોકમાં લગ્ન હોય એને એની માતાને હરખ હોય ને, એમ પોતાના દીકરા એવા રામચંદ્ર ભગવાનને ગાદી સોંપવાની હતી. કૌશલ્યામાં હતા એટલે હરખમાં છે, આ બધી બીના બની એને ખબર નથી. એ તો પોતાના ઓરડામાં રાજમહેલમાં રહી રામચંદ્ર ભગવાન માટે બધી તૈયારીઓ કરે. કહેવાય છે આખી રાત્રિ કૌશલ્યામાં જાગ્યા છે, થોડી વાર થાય તો વાઘા તૈયાર કરે કે મારા ભગવાનને ક્યાં હું મારા દીકરાને ક્યાં વાઘા પહેરાવીશ, કાલે તો એ રાજ્યાભિષેક થશે, કાલે તો એ ગાદીએ બેસે, રામચંદ્ર ભગવાન રાજા બનશે, સીતા માતા રાજરાણી બનશે, આવા ભાવો કરે છે. ભોજનો તૈયાર કરે, રંગોળીઓ પૂરે, પણ જ્યાં સવાર પડ્યું રામચંદ્ર ભગવાન દર્શન કરવા ગયા માતાના, અને ખાલી દર્શન નહીં પણ શું કરવા ગયા હતા, રજા લેવા ગયા હતા. તુલસીદાસજી લખે છે, બચન બિનતી મધુરા રઘુબર કે, બચન બિનતી મધુરા રઘુબર કે, સરસ મલાગે માતો યોર કર કે, સહમી સુખી સુની શીતલ બાની, સહમી સુખી સુની શીતલ બાની, જીની જવાસ પરે થાવાસ પાની. તમને નહીં સમજાણું હોય એવું કહેવાય છે, જ્યાં રામચંદ્ર ભગવાન કૌશલ્ય માતાના દર્શન કરવા ગયા ને, માતાને કીધું કે માં હું આજે વનમાં જાઉં છું. શબ્દ કયો આવ્યો સીધો? જ્યારે અંતરથી એક આશા હતી કે રામ ગાદીએ બેસી ગાદીએ બેસી એવી ભાવના જે કરતા હોય, અને સીધો એવો જવાબ આવે, કોઈની માતા હોય એમ થાય બાળક વિદેશથી આવવાનો છે આવવાનો છે, હવે એ રાહમાં પોતે એટલી આતુરતા હોય ને એમાંય સમાચાર આવે કે તમારા બાળકને વચ્ચે એક્સિડન્ટ થયું, એ મૃત્યુ પામ્યો છે, હવે એટલી શ્રદ્ધાની વચ્ચે એટલી ભાવનાની વચ્ચે સીધા આવા સમાચાર આવે એટલે માને તો શું થાય, થાય ને આઘાત. ત્યારે રામચંદ્ર ભગવાન જે ગાદી બેસવાના છે એ હરખમાં છે, પણ સમાચાર હું એવા કે માં હું 14 વર્ષ સુધી વનમાં જાઉં છું. અને આ સાંભળતા કહેવાય જેમ વરસાદ આવવા છતાંય જેમ જવાસો સુકાઈ જાય ને, અર્થ એ છે કે જવાસો સુકાય એ સુકાઈ જાય, એમ રામચંદ્ર ભગવાનના આજે મધુર વાણીથી પણ કઈ કૌશલ્યા માનું આજે હૃદય સુકાઈ ગયું, આંસુ પડવા મળ્યા.
धारी धीरु जसुता बदनो निहारी गद गद बचन कहती महतारी तात पिता ही तुम प्राण प्यारे तात पिता ही तुम प्राण प्यारे देखी मुदित नित चरित तुम्हारे। माँ कैसे है राम? हे बेटा तू तो मने तारा पिता ने केटलो वालो छे तू वन में आवी जाइस अने तारा दर्शन वगर हूँ केम रही सकीस त्यारे कहेवानुं के खुद भगवानी माँ होय तो पण आगली रात केवी छे अने सवारनो दिवस केवो छे एने पण खबर नहोती। त्यारे वाला बहेनो कहेवानुं एटलुं के आपणा जीवनना दिवसो पाछळना केवा छे। महाराज ने प्रार्थना करीए कि भगवान आपने सारा ज आपे पण छतां आपणी माटे तो एक ધીરજતાની જો હૃદયમાં એક આ જે લોકમાં જેમ ટેવ પડી હોય ને એમ ધીરજ રાખવાની પણ જો હેબિટ રાખી હોય ને તો કોઈ દિવસ દુઃખી થાય નહીં। ત્યારે કોઈને માતા તરફથી દુઃખ આવ્યા છે, કોઈને પિતા તરફથી દુઃખ આવ્યા છે, કોઈને પતિ તરફથી દુઃખ આવ્યા છે, કોઈને પત્ની તરફથી દુઃખ આવ્યા છે, કોઈને રાજા તરફથી દુઃખ આવ્યા છે, કોઈને પ્રજા તરફથી દુઃખ આવ્યા છે, કોઈને ભાઈ તરફથી દુઃખ આવ્યા છે, તો કોઈને ભોજાઈ તરફથી દુઃખ આવ્યા છે। આ બધાને એક એક પ્રસંગ છે આપણી પાસે, પણ ટૂંકમાં કહીશ કે જ્યારે માતા તરફથી દુઃખ આવ્યું કોને? ભરતજીને। જોઈજો દુઃખ કેને માનીએ છીએ, ભરતજી જ્યાં મોસાળથી આવ્યા ને ભાવના હતી કે રામ ગાદીએ બેસે એટલે હું તો રામનો સેવક થઈને કાયમની સેવા કરીશ, પણ જ્યાં માતા પાસે જાય, જો અહીંયા કૌશલ્ય માતાના અહીંયા કૈકેયી માં જ્યાં કૈકેયી માં પાસે જાય છે ને ત્યાં કહે છે કે બેટા મેં તારી માટે બહુ સરસ વરદાન માંગ્યું। અરે માં શું માંગ્યું? ત્યારે કૈકેયી બોલી કે ભરતજી સાંભળ, મેં તારી માટે રાજ્યાભિષેક માંગ્યો છે। કે બા બહુ સારું, બીજું વરદાન તે શું માંગ્યું? કે રામની માટે 14 વર્ષ વનવાસ। અને આ સાંભળતા ભરતજીને મૂર્છા આવી ગઈ અને બોલ્યા કે જો પે ગુરુ ચિરતિયાતિ તોહી જનમત કાહે ન મારે મોહી। પે મારી ને ખોદ ને હે માં તે સારું કામ નથી કર્યું, પણ સાંભળ જેમ પાણીની અંદર જેમ માછલી રહી છે અને કોઈ એમ થાય છે બિચારી માછલી પાણીમાં ડૂબે છે તો લે હું પાણી ઉલેચી લઉં, મીન જીને નીત બારી ઉલીચા, કોઈને એમ થાય કે પાણીમાં માછલી છે એટલે માછલી ડૂબે છે લે હું પાણી ઉલેચી નાખું તો માછલી સુખેથી, સાચી વાત છે, પણ એનું જીવન જ પાણી છે કે પાણીની અંદર છે એટલે માછલી મોજ મજા કરે છે અને એનું જીવન છે। પણ કઈ કઈ માને કહે છે કે હે માં તે આવું કામ કર્યું છે કે મારા સુખ માટે થઈને તે રામને વનમાં મોકલ્યા છે, પણ મારું સુખ તો રામના શરણમાં છે, આમાં હું સુખ માનતો નથી। ત્યારે આ માતા તરફથી દુઃખ આવ્યું, પિતા તરફથી દુઃખ તમે બોલશો? થેન્ક યુ। પ્રહલાદને એનો આપણે ખબર હશે કેટલા દુઃખ, પર્વતો પરથી પાડે, હોલિકાને ખોળામાં બેસાડીને અગ્નિમાં બાળે, સર્પનો ઓરડો ભરે એની અંદર રાખે, હાથીના પગની નીચે કચડાવે, આ બધા પિતા તરફથી દુઃખ આવ્યા, પતિ તરફથી આમાં કોઈ નથી? આપણે ઓળખીએ છીએ રામભાઈ છે, રૂકમાઈબાઈ છે, કડવીભાઈ છે, કે જે દારૂ માંસ ખવડાવે, એને નિયમો છોડાવે, એ નહીં છાતી પર ઢોલિયો રાખીને સૂવે, આ પતિ તરફથી દુઃખ આવ્યા। પત્ની તરફથી તમે નથી આપતા ને? તુકારામને આવ્યું, તુકારામના પત્ની એવા હતા કે આખી જિંદગી તુકારામને એના પત્નીએ એક વિચિત્ર હતા, અવળું જ કરે, જે કરવાનું હોય ને એનાથી બધી અવળી ક્રિયા કરે, અને આખી જિંદગી એણે તુકારામને હેરાન કરેલા, એટલે આ પત્ની તરફથી દુઃખ કહેવાય। ભાઈ ભોજાઈ તરફથી તમે સંપ્રદાયમાં છો? જડ ભરતને જ્યારે મેણું માર્યું
કે તારે સારું સારું ખાવું પીવું હોય ભાઈ ભોજાયો તો અહીંયા શું કરે રોજો થઈ જાને બાવો અને કહેવાય છે કાયમની માટે ઘર છોડીને ભરત જીવનમાં જંગલમાં જતા રહ્યા. ત્યારે આ આખો પ્રસંગ નથી લેતા આપણે કે ભરતજી પાણી વાળવા ન જતા કાંઈ કામ ન કરે એટલે ભાઈ બોજાય મેણા મારતા રાજા તરફથી. એ તો આપણે ઘણા પ્રસંગ ચાલો, પણ મહારાજના વખતમાં જોઈએ તો વસુર ખાસર રાજાની સ્થાને હતા અને કહેવાય છે નાજા જોગિયા એક ભક્ત હતા. નાજા જોગિયાને આ વસુર ખાસર એણે એમ કીધું, તારા સ્વામિનારાયણ ભગવાન જો સવાર થાય દિવસ ઉગ્યા પહેલા ન આવે તો કાલે તારા હું ઢીચણ ભાંગી નાખીશ. નાજા જોગ્યાને આવું વસુર ખાસર બોલ્યા અને કહેવાય છે એની માય આખી રાત પ્રાર્થના કરીને મહારાજ સવાર થાય ત્યાં આવી ગયા. એટલે કહેવાનું કે એક રાજા તરફથી પ્રજાને તો ઘણા પ્રસંગો છે ત્યારે દુઃખો મળતા, હવે રાજા તરફથી પ્રજાને મળે પણ પ્રજા તરફથી રાજાને મળતા હશે? કોઈ પ્રસંગ છે તમારી પાસે? રામચંદ્ર ભગવાનને એક પ્રજા તરફથી દુઃખ થયું ને, કારણ કે એને મેણે લઈને આખ્યું આવું સર્જાણું. હજી એક છે, મહારાજ જ્યારે નડિયાદ ગયા છે ને, નડિયાદમાં મહારાજે કંઈક થોડી સભા કરી ઉસ સમય જેવું કર્યું અને મહારાજ આવતા હતા. આણંદના એક ભક્તએ કીધું, મહારાજ તમે નડિયાદથી વડતાલ જાઓ છો તો આણંદ તો રસ્તામાં આવે છે, તો અમારા ગામ પધારો ને. મહારાજને ખબર હતી જો આણંદમાં જાશું ને તો આણંદની પ્રજા બિન સત્સંગી છે, હેરાન કરશે અમારા સાધુને. એને પણ છતાંય ભક્તના એક ભક્તના આગ્રહને લઈને મહારાજ આણંદમાં ગયા. બધી મહારાજને આમ તો ખબર પડી જ ગઈ હતી કે આ લોકો આપણું અપમાન કરવાના છે. અને મહારાજ સાથે સંતોને કાઠિયારી ભક્તો, મહારાજે બધાને ચેતવણી કરી દીધી કે જુઓ આપણે આણંદમાં બજારમાં જાશું નીકળશું ત્યાં પહોંચશું ને ત્યાં આપણે હામૈયા થવાના છે, પણ સમયા હામૈયા થાય છે સામૈયું લઈને આવશે પણ એ શ્રીફળને કળશ નહીં હોય, પણ ઈરો ગાટો ઈટો ગારો અને પથ્થરના વરસાદ હશે. મહારાજ કહે છે શાંતિ રાખજો, ધીરજ રાખજો, સહન કરજો, કોઈ પણ હાથ ઉગામતાની એક શબ્દ પણ સામે નહીં બોલતા. અને કહેવાય છે આણંદની બજારમાંથી મહારાજ કાઠીઓને હરિભક્તો જ્યાં ચાલ્યા જાય છે અને એ વખતે કહેવાય છે તૈયારી જ હતી, મોટા મોટા પથ્થર, કોઈના હાથમાં ઈટો ગારા કાદવ કીચડ ખરાબ મળમૂત્ર પણ લઈને ઉભેલા કે આજે સ્વામિનારાયણ ભગવાન આવે ને એટલે આપણે એને વધામણી કરવી છે. અને મહારાજ માણકી ઉપર સાથે ફરતા કાઠીઓ સંતો અને એની ચારે બધા કાઠી હરિભક્તો જોબન પગી પણ સાથે હતા. અને જ્યાં બજારની અંદર પ્રવેશ કર્યો ને ત્યાં આ બધે એનું જે કામ હતું એ બધા કરવા માંડ્યા. મહારાજને જેમ તેમ બોલે, સંતોને જેમ તેમ બોલે, ઈટો ગારાનો વરસાદ કરે પણ મહારાજે ના પાડેલી. કદાચ મહારાજ ધીરજ રાખે, કદાચ સંતો પણ ધીરજ રાખે, પણ હારે હતા કાઠીઓ કોણ? સુરા ખાચર, સોમલા ખાચર, નાજા જોગ્યા, જોબન પગી, તુખા પગી, આ બધાએ હતા પગીઓ, તખા પગી, એ કોઈ જેવા તેવા સામાન્ય નહોતા, પણ છતાંય મહારાજની આજ્ઞા થાય ને તો એક શબ્દ ન બોલાવ. ઘણી વખત તમે મહિલાઓને કહેતા હોય વાંધો નહીં તમારે નહીં બોલવાનું, ઘણી કે બેન તમે ના પાડીને એટલે બોલતી નથી, ત્યારે એમાં ઘણી વખત સુખ હોય છે. અને જ્યાં અંદર જેમ જેમ બજારની અંદર આવે એમ બધા મહારાજને સંતોને હેરાન કરે, પણ જ્યાં આગળ નીકળ્યા ને જોબન પગેને થયું કે કદાચ અમારું અપમાન કરે તો વાંધો નહીં, પણ મારા ઈષ્ટદેવ ભગવાન એનું અપમાન, મારા સંતોનું અપમાન મારાથી નહીં સહન થાય. અને જોબન પગી કહેવાય છે એક સાડેના ખૂણામાં સંતાઈ ગયા. મહારાજ થોડા આગળ ગયા, આ બાજુ જોયું તો મહારાજને ખબર પડી કે જોબન પગી નથી ક્યાં ગયા. મહારાજ કહે જો જોબન પાછળ રહી જશે ને તો બધાને આગળી કોણ હતા જોબન પગી ખબર છે ને, કે એક તલવારથી બધાના માથા વાઢી નાખ્યા હતા. કે મહારાજ કે આગળ બધાના ધડ મસ્તક જુદા કરશે. અને મહારાજે જોયું જોબન પગી ખૂણામાં સંતાયેલા. મહારાજ માણકી ઉપરથી ગયા નીચે જોબન પગી પાસે, અને જોબન પગી મહારાજે ઘૂમટા કઢાવી દીધા હતા. બજારમાં નીકળ્યા ને ત્યારે જોબન પગીને ઘૂમટો કઢાવ્યો હતો. શા માટે? મહારાજ કે જોબન પગીને જો ઓળખશે ને તો આ લોકો એનું કામ નહીં કરી શકે, કે આમાં તો જોબન છે તો કોઈ આપણે મારશે. સાંભળો તો ખરા, સામેથી સહન કરે છે ભગવાન. ત્યારે મહારાજે જોબન પગીને અહીં સુધીની લાજ કઢાવેલી અને જોબન પગી
લાજ કાઢેલી. મહારાજ ગયા પાસે, થર થર ધ્રુજે, લાલ ચોળ થઈ ગયા. મહારાજ કે જોબન કેમ? કે અરે મહારાજ, તમે ભગવાન છો એટલે હું તો એનું સહન, તમે સહન કરો, સંતો સહન કરે, પણ મહારાજ હું તો ખબર છે હું કોણ છું, ફુનખાર બારવટીઓ, હું આ સહન ન કરું. મહારાજ એક વખત, મહારાજ કે રેવા દો જોબન પગી. કે અરે મહારાજ, મારવાનો તો ગયો તો કાંઈ નહીં, મને તલવાર નહીં ઉગામું, મને એકવાર ખાલી આ લાજ ખોલવા ગયો, ઘૂમટો ખાલી મને ઉચકાવા ગયો, મને જો આ લોકો ભાળે કે આ કોણ છે જોબન પગી, તો આગળ જોઈજો બધાયના જાડા પેશાબ છૂટી જાય. મહારાજ કે નહીં જોબન, અમારી આજ્ઞાથી તારે ઘૂમટો પણ ખોલવાનો. જોઈજો, આપને ભગવાનને લાજ કાઢવાની ના પાડી હતી, ઘૂમટા ખોલવાની, ઘૂમટા ન કાઢી જ કાંઈ નહીં, માથે તો ઓઠશું ને ખાલી ક્યારે, પણ હવે એ નથી કહેતી કારણ કે રિવાજ જ વહી ગયો. કે ત્યારે જોગન પગી કે મહારાજ, ખાલી સત્કાર્યમાં કરવું, હવે મારે મુદ્દો એવો ને કહી દઉં, સત્કાર્ય થતું હોય ને, તમે વર્તમાન ધરાવા આવો, આરતી કરતા હોય, અમે તમારે ઘરે પધરામણી આવીએ ને, તેમાં પહેલાં કેવું પડે, ચુંદડી લઈ આવો, ચુંદડી જ ન હોય એ ગોતવા નીકળે. ખાલી સત્કાર્યમાં માથે ઓઢીને સત્કાર્ય કરે તો એનું સત્કાર્ય ફળે, આવું શાસ્ત્રમાં કીધું છે. હવે આરતી કરવી ભગવાનની, ભગવાનની પૂજા કરવી, કંઈક ભગવાનને વધાવવા, આલોકમાં જમાઈને વધાવવા જોઈએ ને, તો હા હું ચુંદડી નાખી જઈશ, ખબર છે ને, તો આ તો જમાઈ નહીં, અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે, એને વધાવવા આવતા હોય તો ચુંદડી ઓઢવાની ખાલી. એટલે તમારી ઘરે પધરામણીમાં આવે ત્યારે, અહીંયા આરતી કરવા, કંઈક પૂજન કરવા આવો ત્યારે ખાલી માથે વ્યાસપીઠની પૂજન કરો, બહેનોનું પૂજન કરો, ભગવાનનું કરો, અથવા કોઈ પણ વર્તમાન ધરાવો, આવા કોઈ સત્કાર્ય કરો ત્યારે ખાલી ચુંદડી માથે. તમને લાજ કાઢવાની નથી કહેતી, પણ આ જગ્યાએ તો રાખજો. ત્યારે આણંદની બજારના બહાર મહારાજ નીકળ્યા, જોગન પગીને ના પાડી એટલે જોગન પગી સમજી ગયા, અને બહાર જઈ અને એક નદી હતી. મહારાજ કે બધાએ નાહી લ્યો, ખરાબ થઈ ગયા હતા. મહારાજ કે સ્નાન કરી લ્યો, આ તળાવમાં સ્નાન કર્યું, ત્યાં એક ઝાડ હતું, એની નીચે મહારાજ બેઠા, સંતો બેઠા, એક હરિભક્ત કેરી લાવ્યા, બધા કેરી જમતા હતા. મહારાજે એ સમય વાત કરી, મહારાજ કે સાંભળો ભક્તો, તમે કદાચ હાથ ઉગામ્યો હોત, જોગન પગેને કહી દે કદાચ તમે તમારો તલવારનો યુઝ કર્યો હોત, તો અત્યારે તમે આ સુખેથી બેઠા ઈ બેઠા હોત. મહારાજ પૂછે છે કે અત્યારે તમે અહીંયા સુખેથી બેઠા છો, કેરી જમો છો, આવા સુખેથી તમે બેઠા હોત? કે નહીં મહારાજ. મહારાજ કે હંમેશા સહન કરવામાં જ, તમે બોલો, એટલું તો બોલો, હંમેશા સહન કરવામાં જ સુખ છે અને શાંતિ પણ એમાં જ છે. મહારાજ કે તમે અહીંયા સુખેથી બેઠા છો, શાંતિથી બેઠા છો, એનું કારણ કે તમે સહન કર્યું. એટલે જો માથા વાઢ્યા હોત ને, તો ત્યારે આણંદની બજારમાં લોહીની નદીઓ વહી હોત, અને મહારાજ કે એમાં તમને સુખ ન આવત. કોઈને મારવાથી સુખ નથી, પણ અમે સહન કરવાથી સુખ છે. આપણે વારંવાર દ્રૌપદીજીનું દ્રષ્ટાંત આપીએ છીએ કે પાંચ પાંચ બાળકોને મારી નાખે તો એમ કે ભલે મારા મારી નાખા, પણ અસ્વસ્થા મને છોડી ગયો, હું ભલે દુઃખી થાવ, દુઃખ હોય ભલે મેરું સરખું, મને રંજાઈ ન તું ખાવાન દેજે. કે મને કદાચ ભલે દુઃખ હોય, પણ હામે કોઈ એક સામાન્ય જીવાતમાં હોય ને, એને મારા તરફથી દુઃખ ન આવે. ત્યારે આ દ્રૌપદી છે, ઘાયલ થઈને ઘાસ સહેવાતું દેજે, આવા દ્રૌપદીજી શબ્દ વાપરા કે હું ભલે ઘાયલ થાવ, પણ હામે વાળાને. એટલે ક્યારેય કોઈને શબ્દથી નું દુઃખ આપવું, ક્યારેય કોઈને, ઘણી વખત માણસ આમ ન મારે ને તો વચનથી, ત્યારે આપણે લેવાનું છે સહનશીલતા. ત્યારે માતા પિતા પ્રજા રાજા કે ભાઈ ભોજાઈ કે પતિ પત્ની તરફથી દુઃખો આવ્યા છે, ત્યારે આ બધાએ દુઃખો છે, આપણે આવા દુઃખો કદાચ હાલતાય આવતા હશે, પણ જો સહન કરે તો એ માણસ હંમેશા સુખી રહે છે. ત્યારે આગળના ચાર પ્રશ્ન હતા ને, એજી બાકી છે, એ તો બાકી રહી ગયા છે. ક્યાં સુધી સહન કરવું, તમને પૂછું, ક્યાં સુધી સહન કરવું, એ કહું, યાદ રાખજો, સામે વાળા થાકી જાય ત્યાં સુધી. તમારા સાસુ હોય, જેઠાણી હોય, પતિ હોય, જે હોય, એ જ્યારે બોલવામાં થાકી જાય ત્યાં સુધી સહન કરવાનું, એ બોલતા બંધ થઈ જાવ, પણ આપણે
માનશો ને? હા મેમ. સે મને એક બેન યુવતી ફોન કર્યો, જે આવી નથી શીખા, કે હું બેન 12 વર્ષથી સહન કરું છું, મારે એટલે સહન કરવામાં મેં કંઈ કમી નથી, એક શબ્દ નથી બોલતી, સત્તાય મારા સાસુ એટલું બોલે છે, અને બોલવામાં તો નહીં બોલવાનું બોલે છે, સાધુ વિશે બોલે છે, ભગવાન વિશે બોલે છે, ભક્ત વિશે બોલે છે, મને બોલે વાંધો નહીં. મેં 12 વર્ષ, પણ મને એમ થયું હવે હું મને સત્સંગ ઓળખાણો, હવે હું ભગવાનનું સાધુનું તો હું નહીં સહન કરું. એ તો બસ મહારાજે કીધું સહન કરવું, પણ જો ભગવાન અને ભગવાનના સંતનું કોઈ કટુ વચન કહે તો તેને તીખા બાણ જેવું વચન મારું, પણ એની વિમુખની આગળ નિર્માની થવું નહીં, એ જ રૂડું છે. સહન કરવાનું, પણ પછી ભગવાનને સંતનું ઘસાતું બોલે તો તમારે શબ્દ બોલવો પડે કે મારા સાધુએ કે ભગવાને તમારું બગાડ્યું નથી, એને શા માટે બોલો છો, મને બોલો. અને ત્યારે સહન કરવું, એક તો સામેવાળા થાકે ત્યાં સુધી, અને કહેવાય છે એના સાસુ બિચારા જતા રહ્યા, થાકી ગયા, આ બહુ કંઠી કાઢતી નથી, ભજન છોડતી નથી, એટલે આના કરતા હું ગામડે વહી જાઉં. ત્યારે કહેવાનું કે સહન કરવાનું, સામેવાળા ભલે થાકી જાય અથવા ભગવાનને સાધુનું વચન બોલે ત્યારે તીખા બાણ જેવું, તીખા બાણ જેવું મારે કાંઈ નહીં, પણ ખાલી કહી દેવું કે એનું તમે બોલતા, મને ગમે એ કહી દો, પણ મારા ભક્તનું સાધુનું કે ભગવાનનું નહીં બોલતા, આટલું તો બોલવું, ન્યાસ સહન નહીં કરવાનું, મહારાજે આજ્ઞા આપી છે. ટૂંકમાં લઈ હવે બીજો પ્રશ્ન છે, વગરવા કે સહન કરવું? ઘણી વખત જોઈજો, વાક હોય ને તો એમ કે બેન હું વાક હોય તો સહન કરું, વગર વાક્ય હું કરા સહન કરું, આમે કહી દઈ તને, મને મારવી હોય તો મારી લે, મારો વાક હોય તો મારજે, બાકી વગર વાક્ય હું સાંભળીશ નહીં તારું, સહન નહીં કરું, કહી દઈશ ને. એટલે હંમેશા કોઈ માણસ વગર વાક્ય સહન કરવા તૈયાર નથી, પણ આપણે કરવું તો, હું તમને કહું છું, આપણે વગર વાક્ય સહન કરવું તો હું શીખું એટલું રાખજો ને, સુખી થવું હોય તો. મેં તમને કીધું ને મારી વાતમાં તમને દુઃખ જ લાગશે, પણ અંતે સુખ હશે. ત્યારે ઘણી વખત પ્રારબ્ધમાં લખાયેલું દુઃખ હોય છે, કીધું ને વગર વાક્ય સહન કરવાનું, વગર વાક એટલે આપણો વાક નથી, પણ પ્રારબ્ધમાં જ આપણે દુઃખ લખાયેલું છે. પછી સંપત્તિમાંથી દુઃખ આવે, દીકરામાંથી દુઃખ આવે, ને વહુમાંથી દુઃખ આવે, બધેથી દુઃખ આવે, ત્યારે આપણું પ્રારબ્ધ જાણવું. સાસુએ આશા રાખી હોય કે પેલા તો માતા હોય ને એને બાળક ન હોય ને ત્યારે એને આશા હોય કે મારે બાળક નથી, બાળક નથી, બાળક જન્મે એટલે એને સુખ થાય, પણ ઘણી વખત બાળક કુસંસ્કારી થાય, સંસ્કાર ન હોય ત્યારે એમાંથી દુઃખ ઉપજે, કે બાળક છે એકનો એક દીકરો છે પણ કુસંસ્કારી છો એટલે દુઃખ આવ્યું, હવે એમ થયું કે મોટો થશે કાંઈ નહીં વહુ આવશે, હવે વહુ એવા એવા તેમાંથી દુઃખ આવ્યું, એના છોકરાથી એ પણ એવું દુઃખ આવ્યું, આમે પતિ તરફથી થોડું ઘણું હોય, બીજું થોડાક ઉંમર લાયક થયા ત્યાં પોતાના દેહ તરફથી દુઃખ આવ્યું, હવે ક્યાં દુઃખની સુખની આશા. ત્યારે પ્રારબ્ધમાં જ ઘણી વખત લખાયેલું હોય કે એને આખી જિંદગી દુઃખમય પસાર થતી હોય છે. આપણે જોઈએ સીતાજી વનમાં જાય તો કારણસર જતા, બીજી વાર, પહેલી વાર તો ભગવાનની સેવા કરવા જતા, પણ બીજી વાર જ્યારે વનમાં જ્યાં ને ત્યારે એક પ્રજાને સુખી રાખવા અને ભગવાનને આજ્ઞાથી એ વનમાં ગયા, પણ કેટલું દુઃખ વનમાં રહ્યા. બાળકોનો જન્મ, અત્યારે કોઈના બાળકોનો જન્મ જંગલમાં નહીં હોય ને, ગરીબ હશે તો ઝૂંપડું તો હશે, બાળકોનો જન્મ જંગલમાં, મોટા કર્યા તો એ જંગલમાં, છેલ્લે રાજ્યમાં આવે તો એ પ્રજા એને સ્વીકારે નહીં, રામચંદ્ર ભગવાન ત્યાં સુધી એ પણ સ્વીકાર ન કર્યો, અંતે શું કર્યું, ભગવાનને કહી દીધું કે હવે મારો કોઈ અહીંયા સ્વીકાર નથી, આવતે જન્મે પણ તમે મને મળજો, આ જન્મ મારો હું સમાઈ દઉં છું, અને કહેવાય છે પૃથ્વીમાં સમાઈ ગયા. ક્યાં સુખ આવ્યું, ત્યાં ગાદી આપવાની હતી ત્યાં પેલા વનમાં વહી ગયા, પાછા ગયા ત્યાં પણ બધું દુઃખ, અને છેલ્લે આવ્યા તો પણ છેલ્લે પૃથ્વીમાં. એટલે સીતાજીનો પ્રસંગ ખાલી એટલે મહારાજ કીધું સીતાજી જેવી સમજણ રાખવી, અને પ્રસંગ યાદ રાખવાનો કે કોઈ જિંદગીમાં એને સુખ મેળવવું નથી. એમ આપણા જીવનમાં ક્યાંક ઘણી વખત ન આવે તો યાદ કરવા, બીજું તો આમાં શું થાય. ત્યારે આ પૃથ્વી પર ઘણી વખત ભગવાન આવે ને તો ભગવાનને પણ દુઃખ સહન કરવું પડે છે, કરવું પડે ને, ભગવાન અવતારો આવ્યા તો એને પણ. અરે અત્યારે જોવો ને આમ તો વરસાદનો સમય છે ને, હવે વરસાદ જ્યાં સુધી ન હોય ને, અહીંયા નથી એવો રિવાજ, પણ મેં સાંભળ્યું ગામડામાં વરસાદ ન આવે ને એટલે માણસો મંદિરે જઈને ધૂઈન કરે પ્રાર્થના રૂપી, એટલે
થોડી ઘણી પ્રાર્થના પડે, વરસાદ તો આવવાનો સમય આવી જાય, એટલે વરસાદ આવે પછી ચાર પાંચ દિવસ વરસે ને તો વાંધો નહીં અત્યારની જેમ. પણ પછી જો હેલી મંડાણી હોય, ભગવાન રાજી થઈ ગયા હોય અને દસ બાર પંદર દિવસ ને એમ મહિનો સુધી વરસાદ જ આવ્યા કરે ને, પછી માણસો શું કરે? તમે બોલો, શું કરે? જે પ્રાર્થના કરતા હતા ને એની ભગવાનને ગાળો દેવા મળે કે આ ભગવાનને ખબર નહીં પડતી હોય, હવે બંધ જ નથી કરતો, ચોટો છે, આવું બોલે. આ ગામડામાં આવી બોલી હોય છે કે વરસાદને કહે છે ચોટો છે, એમ બંધ નથી થતો, એમ ભગવાનને કઈ ખબર નહીં પડતી હોય, નહોતી ખબર પડતી એટલે તો આપતા નહોતા, પણ તમે પ્રાર્થના કરી તો શું કરે? એટલે કહેવાનું કે ભગવાનને પણ મૂક્યા નથી ત્યારે અગ્નિ ગરમી વિનાનો હોય નહીં, એમ કહેવાય છે. જ્યારે સંસાર છે ને એ ઉપાધિ વિનાનો હોતો નથી, ઘણી વખત વગર વાગે પણ સહન કરવું પડતું હોય છે. આપણે એમ થાય આપણે ભક્ત સહી તોય સહન કરવાનું, ભગવાનના ભક્ત થયા તોય આપણે દુઃખ આવે? આવે. વસુદેવ ને દેવકીજી કોણ હતા? ભગવાનના માતા પિતા હતા ને, તોય છતાંય પોતાના પુત્રના જન્મ જેલમાં, એ નહીં સાત સાત જેલમાં રાખે, કડી બંધી રાખે, હાથ પગને કડીઓ બાંધી દે, આ દુઃખ તો હતા, પણ આઠ આઠ બાળકના જન્મ થાય ને બાળકના જન્મતા વેત કંસ મારી નાખે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થાય તો જન્મતા વેત રાતો ને રાત ભાગી જવું પડે ને લઈ જવા પડે, ત્યારે આથી મોટું દુઃખ કયું? હવે ભગવાનના માતા પિતાને પણ દુઃખ આવ્યા છે, રામચંદ્ર ભગવાનના માતા પિતાને દુઃખ આવ્યા છે, એમ સ્વામિનારાયણ ભગવાનના ત્રણેય અવતારો જુઓ, શ્રી કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાનના અવતારમાં કીધું ને બીજે દિવસે વિધવા થયા, દશરથ મહારાજનું મૃત્યુ છે, આ દુઃખો આવ્યા, અને સ્વામિનારાયણ ભગવાનનો તો મહારાજના માતા પિતા કોણ? ધર્મદેવ અને ભક્તિ માતા, એને આવ્યા હતા, ખાવા અન્ન પાણી પણ નહોતું, છેલ્લે આવા દિવસો હતા, ત્યારે આવા દુઃખ તો આપણે નથી, ત્યારે વગર વાકે દુઃખ આવે છે, ત્યારે ઘણી વખત પોતાના પ્રારબ્ધના હોય છે ને, ઘણી વખત પ્રારબ્ધના ન હોય ને તો બીજા તરફથી દુઃખ આવતા હોય છે, ત્યારે એ પણ ઘણી વખત પણ સહન જો કરે ને તો એમાં મોટાનો રાજીપો, સહન કરવાથી મોટાનો રાજીપો આવે છે. અને સહન કરીએ તો રાજી થાય, તો રાજી થવામાં નંદ સંતો ગામડા ફરતા હતા ને, ત્યારે કહેવાય છે કોઈ વાક નહોતો સંતોનો, પોતાના નિયમ અનુસાર ચાલતા હતા, કોઈ ક્યાંય પર સ્ત્રીમાં દ્રષ્ટિ નહીં કે કોઈની વસ્તુ પદાર્થ માગ્યા વિનાની લેવાની નહીં, આપે તોય પણ એનું લેતા, આટલા એક પોતાના ધર્મ નિયમ પ્રમાણે સંતો જ્યારે વિચરણ કરતા હોય, છતાંય એ સંતોને કેવા દુઃખો, ખબર છે કોઈને? મુક્તાનંદ સ્વામીનું મંડળે નીકળ્યું એ સમયે કહેવાય છે નાગડા વૈરાગી બાવા, પોતે બાવળ હોય ને પેલાના કાંટાવાળા બાવળ, એ બાવળના સોટા લઈને, પેલા બાવળો મોટા મોટા કાંટા હોય પડ્યા બાવળ, એના સોટા લે અને એ, એટલે મુક્તાનંદ સ્વામી મંડળના સાધુને કહી દીધું, જોજો આપણે મહારાજની આજ્ઞાથી આ પ્રસાદી મળવાની છે અને સહન કરજો, કારણ કે ઓલા સોટા સોરાય છે ને, કપાય છે ને, આપણી માટે કપાય છે, કાંટા હોરવાના નહીં, સીધા કાંટાવાળા બાવળના ઓલા લઈ અને સંતોને માર મારે, સંતોના શરીર આખા હોરાઈ જાય, લોહી ફૂટી જાય, આમ લોહીની ધારો વહેવા મળે, પણ છતાંય મહારાજની પાસે આવે એટલે એક પણ દુઃખ મહારાજને ન કે, મહારાજ ગામડે ફરીએ છીએ, ખાવા પીવા મળતું નથી, અપમાનો થાય છે, લોકો માર મારે છે, આવા દુઃખ પડે છે, પણ સંતોએ ક્યારેય જીવનમાં મહારાજને એ દુઃખો કીધા નહોતા, ત્યારે આનંદ સંતોના દુઃખ પણ જ્યારે કીધા નહોતા, પણ અંતર્યામી રૂપે તો ભગવાન હતા ને, તો શું થયું? જ્યાં મહારાજ કહેવાય છે સંતોનું મંડળ આવે ને, મહારાજને ખ્યાલ આવે ને, એટલે મહારાજ સામે જાય, સંતોને બાથમાં લઈને ભેટી પડે, મહારાજ ઉચકી લે, દરબારગઢમાં આવે, મહારાજ એને જમવા બેસાડે, પાંચ પાંચ વાર ફરી ફરીને સંતોને પીરસે, છાતીમાં ચરણ આપે, મસ્તક ઉપર હાથ મૂકે, મહારાજ વહાલ કરે, આ સંતોને રાજીપો, સહન કર્યું એનો રાજીપો, સંતો સામે બોયલા હોત તો આ લોકો માર મારે એમ સંતો પાસે શું શક્તિ નહોતી? આપણો બીજો પ્રશ્ન છે કે શું અમે, અમારે એકને સહન કરવાનું, અમે શું લાચાર છીએ? આ પ્રશ્ન છે ને આપણો,
તો સંતો નંદ સંતો શું લાચાર હતા? સામર્થ્યથી હાથમાં પાણીનું બિંદુ લઈને બ્રહ્માંડ પાણીને જેમ આમ બિંદાને પાડી નાખે એમ બ્રહ્માંડને આમ હાથમાં હથેળીમાં લઈ અને ઊંધું નાખી દે, આટલી સામર્થ્યવાળા સંતો હતા. પણ છતાંય એક ભગવાનને રાજી કરતા કરવા થકા, મહારાજને રાજી કરવા માટે સમર્થ થકા ઝરણા કર્યા, કહેતા એની પાસે શક્તિ હતી, સામર્થ્ય હતી, છતાંય પણ એણે સહન કર્યું. આપણી પાસે એટલી શક્તિ તો ઘણી વખત માણસો એમ કે સહન હું કરા કરીએ, આપણી પાસે કાંઈ બળ નથી. કોઈની માય પણ શીખવાડતી હોય તો હામે બોલજે તને તારે હું કરા નહીં બોલવાનું, આપણે થોડા કંઈ નાની માના દીકરા છીએ. પણ નહીં થાય ત્યાં સુધી મેં કીધું આ બે જગ્યાએ કરવાનું. પણ જો પછી ભગવાનને સંતનું ઘસાતું બોલે અકાશ સત્સંગમાં ન આવવા દે તો તને તારે પરાયણ આવવા કોશિશ કરવાની, એમાં કંઈ નહીતર અમારે એક બીજા યુવતીબેન છે એના સાસુ સત્સંગમાં ન આવવા દે. હવે કે તારે ગમે ત્યાં ફરવા જવું હોય ને તો તુજા પણ સત્સંગમાં નહીં. ઓલી કે પણ હવે મારે ફરવાનું, જિંદગી મેં ફરી લીધી, હવે મને ભગવાન ઓળખાણા, હવે મારે ફરવું નથી, મને ખાલી યુવતી સભામાં જવા જોઈએ. કે યુવતી સભામાં તો નહીં. તો ઓલી કે હું જઈશ, બહુ માથાકૂટ થઈ ગઈ કે કંઠી કાઢી નાખી, કે હું કંઠી પણ નહીં કાઢું. પેલા એના સાસુ કે તો હું મરી જઈશ. ઓલા કે તમે જે કરો એ પણ બાકી, મારે શિરને સાટે સત્સંગ છે, મારે નહીં જાય. તાપી કાંઠે આવેલા થોડાક, પણ થોડાક આ એમ આવું છે એમ તમને એમ લાગશે કે આ બેન આવી કેમ કથા કરે. પણ વાલા બેનો અત્યારે સત્સંગમાં ક્યારેક એવા પ્રોબ્લેમ હોય છે ને તેમ થાય કે એક કંઠી રાખે એમાં, એ કે હું તમામ ઘરનું કામ કરીને પછી નીકળું તો એ શું વાંધો, કે બસ સત્સંગમાં નહીં, તું સત્સંગમાંથી જ બગડશો. તારા ઘરમાં તું સત્સંગ જે દિન કરવા મળી તે દિન તું ધર્મ નિયમ પાળવા મળી, જે દિન સત્સંગ કરવા મળી તે દિન તું આ બધું વાંચવું ને આવું પૂજા પાઠ કરવાની માળા કરવી ને આ બધું લાવી છો. અત્યારે આ કળયુગમાં પણ હાલે છે આવું. ત્યારે કહેવાનું કે કદાચ આવી જગ્યાએ આવે તો સહન કરવાનું આવે, તો ત્યાં થોડુંક તમારે હું છૂટી નથી આપતી ત્યાં તને તારે, તોય સત્સંગ તો આપણા જીવ માટે થોડા દી પતિનું માનશું, સાસુનું માનશું, દેરાણી જેઠાણીનું માનશું, દીકરાનું માનશું, કે આપણી જિંદગી તો વહી જશે. એટલે સત્સંગ માટે તો આપણે થોડુંક સહન કરીને નીકળવું, માટે આપણું કામ કરીને નીકળવું. હું એવું નથી કહેતી બાંધીને આવો, એવું નથી હું શીખવાડતી હો, પણ તમે તમારું જે કામકાજ છે આગળ પાછળ કરી ઘરનું કામ કરીને પછી સત્સંગમાં આવવું. ત્યારે કીધું ને કે શા માટે સહન કરવું, આપણે કઈ લાચારી લાચારી એને કહેવાય, ભિખારી હોય ને માગવા જાય ધક્કા મારો તોય પાછા આવતા હોય, એમ આપણે સહન એટલે કરવું છે કે ભગવાનના ભક્ત છીએ ને એટલે સહન. કારણ કે મહારાજને આ ગમતું, સહન કરે તે સાધુ, મહારાજ આવું બોલ્યા છે, સહન કરે તે આધારાન સ્વામીના ગ્રંથમાં લખ્યું. અને એ જ અમને અને મહારાજે કહેવાય છે હરિભક્તો માટે પત્ર લખાયો, બે શબ્દ વાંચી લઈએ મહારાજના. મહારાજ કહે છે લિખાવિંચ સહજાનંદ સ્વામી, હે વાલા ભક્તો, સત્સંગ અને ભગવાન અને મોક્ષને માટે જેટલો ખપ હોય તેટલું જગતમાં અપમાન સહન કરી શકે. અપમાન અને કષ્ટને જે ભગવાન માટે સહન કરે તેના પર અમારો રાજીપો છે. અપમાન અને કષ્ટને જે અમારા માટે સહન કરે તે મહારાજ કે અમારો એની પર રાજીપો છે. મહારાજ બોલ્યા, મોતી લાવવા તરિયો સમુદ્રમાં પડે તેમ પ્રાણની આશા કિનારે છોડીને એને જવું પડતું. સમુદ્રમાં પડે કઈ પ્રાણની આશા કિનારે મૂકતો જાય, આવ્યો તો આવ્યો. ત્યારે મહારાજ કે સમુદ્રમાં પડે છે છતાં જાય છે. કોઈ દાન માટે, માન માટે, નામ માટે, મરણના ડરથી રહીને પણ કામ ચોર ચોરી કરવા જાય. ખબર છે કોઈ આપણે પકડાઈ જઈશું તો મરી જઈશું કે જીવતા આવશું આપને ક્યાં ખબર છે, પણ છતાંય ધન માટે, કોઈ માન માટે. ત્યારે મહારાજ બોલ્યા, કોઈ માન માટે, નામ માટે અને કોઈ પોતાના ધન માટે સહન કરે છે, સફળ થાય તો મળે, નહીં તો મરણ તો સહન કરવું જ પડે. મિથ્યા સુખને માટે લોકો અગણિત દુઃખો સહન કરે છે, તેટલું જ દુઃખ ભગવાનના સાચા સુખ માટે સહન કરે તો મહારાજ કે અમારી અતિ પ્રસન્નતા મળે છે. અલ્પવાત પણ ઉદ્યમ વિના સિદ્ધ થતી નથી, માટે અમારા આશ્રિતોએ સત્સંગમાં સહન કરતા શીખવું. ઇતિ લિખાવિંત શ્રી સહજાનંદ સ્વામી. મહારાજનો પત્ર છે, બધા ઉતારજો.
હવે એક આવે છે, ચલો લઈ લ્યો. શું મારે એકને સહન કરવાનું, બીજાને નહીં? આમ તો ગમો ને, આપણે એકને સહન કરવાનું બીજાને નહીં. ઘણી વાર ત્રણ વહુ હોય ને સાસુને, બે ગુણિયેલ હોય અને એક ન સારી હોય તો એકને કરવું પડે. કદાચ જોજો, અર્થ સમજો, ઘણી વખત બે સારી ન હોય, મતલબમાં એને સંસ્કાર ન હોય ને એક ગુણિયેલ હોય તો એને કરવું પડે. અર્થ સમજાણો? આમાં તો હાહુ ઉપર ડિમાન્ડ છે, સાસુ ઉપર છે. ઓલી ગુણિયેલ છે તો એને સહન કરવાનું, અને ઓલી સંસ્કાર નથી તોય સહન કરવાનું. સાસુ ઉપર આધાર છે, સમજી ગયા? દાખલા તરીકે બે વહુ છે, ત્રણ વહુ છે, બે બહુ સારી છે અને એકને સંસ્કાર નથી તો એને ઉપર સાસુને સંસ્કાર છે ને, એટલે ઓલી એને ઉપર, એને સાસુને રાજીપો નથી, ગમતી નથી, એની સાથે થોડુંક કંકાસ કલેશ, ઘરમાં ઝઘડો થયા કરે. હું કરા કે પેલીને અસંસ્કાર છે, સત્સંગ નથી, એને કારણે સાસુની સામે બોલવાની છે. ઓલી બે સંસ્કારી બોલવાની નથી, એટલે એને સાસુ અરે ઝઘડો નથી થવાનો. થાય કોને? પછી ઓલી એમ કે મારી અરે જ ખાવું બાજે, મારી અરે જ બોલે. પણ શા માટે? કે તું સામે બોલે છે એટલે સાસુનું માન રાખતી નથી, અથવા ઘરમાં આવું કરે છે એટલે, કારણ કે એને સંસ્કાર નથી, એટલે એને એકને સહન કરવાનું રહેશે. હવે બીજું, આ બે સંસ્કારી નથી, ઓલી સંસ્કારી છે તો એને અરે શા માટે સાસુ બાંધે? એટલું તો બોલો. હા, સાસુ એને સંસ્કાર નથી, કારણ કે ઓલી બેને સંસ્કાર નથી. કામ કર્યા કરે ઘરમાં તો એ એને ગમે છે, ઓલી સત્સંગમાં જાય તો એ ગમતી. આ મારી પાસે બધા દ્રષ્ટાંતો છે, રૂબરૂ છે. બે સંસ્કારી છે, ઓલી સંસ્કાર નથી એટલે ઘરમાં કામ કર્યા કરે. લસણ ડુંગળી વાળું એને જમવું હોય તો એને હાહુને બનાવી દે, પોતે પણ ખાય, નિયમ ધર્મ પાળે નહીં, કાંઈ બીજું સત્સંગમાં જવાનું આવે નહીં, એટલે એ એને હાહુને ગમે છે. હામે હાહુ એવા છે એમ માની લેજો. અને ઓલી સત્સંગ રાખે છે, નિયમ ધર્મ રાખે છે, ભજન કરે, એટલે હાહુ ગમતા, હાહુને એ ગમતી. હવે આ સાંભળી લ્યો, આ એક દ્રષ્ટાંત. શું મારે એકને સહન કરવાનું, છોકરા સહન કરવું પડે સામે વાળા ઉપર આધાર રાખીને? ત્યારે હંમેશા દુનિયામાં જે ભગવાનને માર્ગે જાય છે ને એને દુઃખ પડે છે. એકને સહન કરવાનું એટલે માટે કે જે આપણે ભગવાનનો માર્ગ લીધો ત્યાં ક્યાંક આપણે સહન કરવું પડશે. બીજો બોજી એક મુદ્દો છે, બીજી એને સહન કરવું પડે, ઉતાવળા સ્વભાવ વાળાને. આપણે હું કરે સહન કરવું પડે, ઉતાવળીઓ સ્વભાવ છે. ઉતાવળથી બોલી ગયા, ઉતાવળથી કંઈક ખરાબ કામ કરી નાખ્યું. ઘણી વખત બાળક હોય ને તો બાળકને એવી ઝાપટ મારી દે ને તો બાળકને તરત ને તરત કદાચ એમરેજ થઈ ગયું, કંઈ થયું, બીજું ત્રીજું કંઈ થયું તો દુઃખ કોને આવ્યું? એની માને, કારણ કે જગત કોને બોલવાનું છે કે એની માએ. ત્યારે ઉતાવળા સ્વભાવથી તમે જ ખરાબ કામ કર્યું છે એટલે તમારે જે સહન કરવાનું રહેશે. સમજાઈ ગયું? ઉતાવળિયા સ્વભાવવાળા હંમેશા પરીક્ષિત નીકળ્યા. ઓલા ઋષિના ગળામાં સર્પ નાખ્યો, શા માટે? એમ છું, આ ઋષિ મને પાણી પાતા નથી, ખોલતા નથી, આ કે જાણી જોઈને આંખ વીચીને બેસી ગયા. બસ અપમાન સહન કરી ન શક્યા, ઉતાવળ થઈ ગઈ ને એના ગળામાં મરેલો સર્પ નાખી દીધો. ઋષિ જાગ્યા ને જોઈ ત્યાં પરીક્ષિતથી સાફ થયો. એટલે પોતાના સ્વભાવથી ઘણી વખત પોતે દુઃખી થતા હોય છે. આપણે એકલાને સહન કરવાનું એટલે કે આપણો સ્વભાવ એવો છે ને એટલે આપણે સહન કરવું પડે છે. આમાં બીજા કોઈનો દોષ નથી, હંમેશા આપણા સ્વભાવથી, આખરી આપણી પ્રકૃતિથી કે આપણી કોઈ કુટેવોથી આપણે દુઃખી થતા હોય છે. ત્યારે હવે આવું નહીં માનતા. આપણે જોઈએ ને સીતાજી ને દ્રૌપદીજી, બેને કેમ દુખાવ્યા? પોતાની વાણીથી ને. સીતાજી બોલ્યા કે રામચંદ્ર ભગવાન, તમને એમ થશે કે રામચંદ્ર ભગવાન મરે તો લક્ષ્મણજીને કે હું તમને વરું, એટલે એનાથી એને દુઃખ આવ્યા ને. વનમાં જવું કોને પીડ્યું? સીતાજીને, દ્રૌપદીજીને આવ્યું. ભર સભાની વચ્ચે આ જ્યારે નગ્ન થવાનો પ્રસંગ સર્જાતો હોય શેને લઈને? અંધના તો અંધ હોય, આ કોઈ બોલ્યું તું? દ્રૌપદીજી. પોતાના શબ્દ બોલેલા પોતાને જ એનું દુઃખ ભોગવવું પડ્યું. ત્યારે હું તમને એટલું જ કહું છું કે ઘણી વખત આપણા ઉતાવળા સ્વભાવથી, આપણી પ્રકૃતિથી, આપણા સ્વભાવથી, આપણી વાણીથી, કેવી કોઈ વાણી હોય કુવાણી, તો એનાથી જ આપણે દુઃખી થતા હોય છે. ત્યારે
એટલા માટે આપણે એકલાને સહન કરવાનું, ત્યારે ધીરજ રાખવાની કે ક્યાંક આવું જિંદગીમાં આવે ત્યારે આપણો મેઇન પોઈન્ટ એ તો કે સહનશીલતામાં જ સુખ છે અને શાંતિ છે. સાચી સાધના તો આપણી સહનશીલતા છે. ઘણા લોકો સાધના કરે છે ને, આપણે આ એક સાધના કરવાની છે. કઈ? સહન કરવું આપણી સાધના છે. ત્યારે ચાતુર્માસ આવે છે, એક નિયમ રાખવાનું. વિવેકાનંદ સ્વામી પાસે, વિવેકાનંદ સ્વામીના ગુરુ રામદાસ એની પાસે કોઈ જાતું ને એક નિયમ આપતા, સહન કરજો. શું કરવા? એ અભણ હતા એટલું બોલતા કે ત્રણ સ આવે છે કક્કા, બારખડીમાં ત્રણ સ આવે, ફાડ્યો સ, શકરણ સ અને સગડીનો. એક દંતથી બોલાય, સ બોલો તો ખાલી દાંતથી બોલાય, ફાડ્યો સ બોલો જી અંદરથી કંઠમાંથી બોલાનો, શકરણ સ દાંત તાળવામાંથી બોલાનો ને. આ ત્રણ સ આવે આખા આખી કક્કા બારખડીમાં ત્રણ સ આવે. ત્યારે ત્રણ વખત કહી દેતા ગુરુ રામદાસ સ્વામી, વિવેકાનંદ સ્વામીના ગુરુ, જે કોઈ એની પાસે એનો શિષ્ય આવ્યો હોય ને, કે સહન કરો, સહન કરો ને સહન કરો. આ કક્કા બારખડીના ત્રણ સ આપણી માટે સહન કરવાના. ત્યારે હંમેશા ધર્મગુરુઓ હોય એ એવું જ શીખવાડતા હોય એના શિષ્યને, સહન કરજો. ત્યારે આપનો આજનો આપણો પાઠ પણ સહન કરવું, એમાં જ શાંતિ અને સુખ છે. સહન કરવું એ આપણી સાધના છે. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવાની છે કે હંમેશા કાયમની માટે મહારાજ આપને સહન કરવાનું બળ આપે. વાલાબેનો, સહન કરવું એક ભક્તિનો માર્ગ છે, એમાં ભગવાનનો અને મોટાનો રાજીપો છે.